રાણાની વાત થોડી યાદી કરું. શ્રાવણની છઠ, શ્રાવણની છઠની રાત, ધીરા 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 મરફા વાગતા હતા. ધોસા કર ઘા કર, હા હાલો તમને ખમારે ડોલરિયા આપણો પીજારો છે દે. શ્રાવણની છઠની રાત હતી અને બરાબર ધીરા ધીરા મરફા વાગતા હતા, ધોસા વાગવા માંડાણા, વીજળી તૈયારો થવા માંડાણી. આરાવલીના પહાડમાં અંધારાની અંદર છેલ્લી તારાઓની ગણતરી કરતો કરતો થાકેલો હાવજ હોય એમ રાણો પ્રતાપ ડણક દઈને એમ કહેતો હતો, અમાર પોતાના દીકરાને કીધું, અવાજ કીધું રાણા પ્રતાપે, અમાર કે હાથ, હા બાપજી આપણે પાસ કેટલે રાજપૂત વેશા, આપણી પાસે કેટલા રાજપૂતો છે કે ગિન્નો પડે છે, ગણવા પડશે કે ગિન્નો. અને ઈશારત થઈ મશાલસિંહને, ટૂંકમાં મારે આ 10 મિનિટની વાત પ્રસંગ કહેવો છે આપને, મને મજા આવ્યો છે. ગિન્નો પડે સાથે ગિન્નો, ગણવા પડશે કે ગણી લ્યો. મશાલસિંહને ઈશારત થઈ, મશાલસિંહે દોડ દીધી. રાત્રિનો ધીરે ધીરે પ્રહરો જવા માંડાણા, પેલો રાત્રિનો પ્રહર, બીજો પ્રહર, 1, 2, 25, 50, હો 200, 1000, 2000, 5000 ગણતરી શરૂ થઈ. રાત્રિનો પેલો પ્રહર, બીજો પ્રહર, ત્રીજો પ્રહર થયો એટલે મશાલસિંહ આવી ગયો. મશાલસિંહ આવીને અવાજ કર્યો, અંધાતા કે હા 22000 વેચા, આપણી પાસે 22000 રાજપૂતો છે કે હા મેં અકબરની સેનામાં કે 1 લાખ, 1 લાખ ઓર આપણે 22000 કે હા. રાણા પ્રતાપે હાતા હતા કીધું, હા હર 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 હર. ગરીબની ઝોપડીનો મુગરો ખીચ વેશા, ગરીબની ઝૂંપડીમાં મગની ખીચડી હોય ચોખાની, એવું છે. ગરીબની ઝૂંપડીમાં મગ થોડા હોય ખીચડીમાં, ચોખા વધારે હોય, ચોખા મોંઘા ન હોય ને મગ મોંઘા હોય વધારે. જાદા બધા ચોખામાં થોડા કેવા મગ હોય એમ આપણે મગ જેટલા છે ને ઓલા ચોખા જેટલા, પણ કાંઈ વાંધો નહીં, કરો તૈયારી. અમાર છેલ્લી વાર રાણા પ્રતાપે હુકમ કર્યો, અમાર સૌ રાજપૂતો કો કહેદો, જેના મનમાં કુછ બાત હો તો સા જા સકેરો. રાજપૂતોને કહી દો, જેના મનમાં કઈ પરિવાર માટે કે કઈ યાદ આવતું હોય, ઘર યાદ આવતું હોય, પત્ની યાદ આવતી હોય તો જઈ શકે છે. હું રાણો પ્રતાપ એને શૂટ આપું છું. આને રાજપૂત કહેવાય કે તમારે આદિ સુધી હાચવાન ખવરે, હું સતાય બાધવા અટાણે જવું હોય તો જઈ શકો છો. અટાણે તો પાલટી બદલાવી નાખે તો 5-5 પેઢીઓ બોલતી બંધ થઈ જાય કે અમે ભજીયા ખવરે આવ્યા, વાડીએ પ્રોગ્રામ રાખ્યો અને અમારા ભેગો હતો ને છેલ્લે છેલ્લે સામે હોય ગયો, સમીકરણો બદલી ગયા. લે તો મજા આવી, એને ક્યાં તે ગોળિયું દીધું, કઈ તારા હાટું થઈને એના હાટું તે ગોળિયું ખાધ્યું છે. પણ સાહેબ આમે રાજપૂત કેવા, રાણા પ્રતાપે કીધું, અમાર જીનેરે મને મેં કુછ બાત હો તો સા જા શકે, અસી ધાર ઉતરવો હવે, જેના મનમાં કઈ વાત હોય તો જઈ શકે છે. મારે હવે અસી ધાર ઉતરી જવું છે, યુદ્ધમાં પૂરો નિર્ણય પૂરો કરવો છે, માતૃભૂમિ મેં સેન કરવો હવે. શા શા વટે છે, કોઈ પાછો નહીં આવે રહ્યો આ કેડે થી, હવે પાછો આવી આવવાની વાત નહીં રાખવાની, મરવા માટે જે તૈયાર હોય એ જ આવજો. શા વટે છે, કોઈ પાછો નહીં આવે રહ્યો અસી તારો સાકારો ગ્લાસ હું પીવું રહો, હવે વિરુષનો ગ્લાસ એટલે પી લેવો, યુદ્ધ માટે ઉતરી જવું છે, સાકારો ગ્લાસ હું પીવું રહો, કરો તૈયારી. અને તેથી 22000 રાજપૂતો એક જ અવાજ કહીને હોકારો દીધો હતો. અંદાતા કે હા ઈડમે છે કોઈ રાજપૂત ન લીધો છે, તમને આમાંથી કોઈ રાજપૂત નથી લાગતા? રાણા પ્રતાપ કહેતો, હાર હાર હાર, હું કટે બોલ્યો રહ્યો કે રાજપૂત નહીં વે, સભી રાજપૂત વે, સભી રાણા રે, મૂક મૂકશે કોઈ મોટો નહીં વેશા. મેં ક્યારે કીધું કે રાજપૂત નથી, બધાય રાણા જ પ્રતાપ જ હોય, બધાય રાજપૂતો, બધા સકી હું ઉજળો છું. મગ મગ થી કોઈ મોટો ન હોય, મગ બધા હરખા જ હોય, મૂંગ મૂંગ છે કોઈ મોટો નહીં વેશે, આ સભી રાજપૂત વે, તો કરો તૈયારી. અને હર હર મહાદેવ હર કરી નારાવલીના પહાડની માલિકો રાજપૂતો તૈયાર થવા માંડાણા, પૂજાઓ ફરક 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 રાણા પ્રતાપની થવા મનાણી, ચેતક છે ઘોડા ડાબલા પછાડવા મનાણો, ચેતક ધનનાથી કરીને એમ કહેતો, રાણા તું મારી પીઠ ઉપર બેઠો એટલે મારું જીવન સફળ થઈ ચૂક્યું છે. અને બરાબર ધીરા 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 ધીરે આરાવલીની કેડીની ગાડીઓમાંથી કેસરિયા સાફાવાળા રાજપૂતો ઉતરતા હતા. એ લાગતા હતા કેવા કેસરિયા સાફાવાળા રાજપૂત, કેડીમાં પાઘડીઓની હાર દેખાણી રાતમાં અંધારામાં, એ કાળું અંધારું અને એમાં કેસરી સાફા કેવા લાગતા હતા. આણા તો હોય, ઓરડો હોય, પ્રેરણાની પેલી રીતે બાઈ પિયુની રાહ જોઈને બેઠી હોય અને એમાં દાયરામાંથી ઊભો થઈને પુરુષ આવે, કટ 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 પગથિયા ચડે અને બરાબર આમ કમાડું ગાડી અને પુરુષ ઓરડામાં દાખલ થાય અને મર્યાદા વાળી બાઈ આમ બેઠી હોય, આ બાજુ ફરી જાય, એ આ બાજુ ફરી જાય, એમાં ઓઢણું આમ થઈ જાય, એ આમ ઓઢણું હરખું કરવા જાય બાઈ પોતાના હાથે અને હેથો પૂરેલો હોય એમાં હાથ લાગી જાય અને ઊભી હિંમતી અહીં સુધી લાલ હેથો દેખાય એમ આરાવલીની કેડીઓમાં કેસરિયા સાફાવાળા રાજપૂતોના સાફા દેખાતા હતા.
धीरे 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 बुलिया उतरवा आवाज करो हाय भगवतियों भेड़िया वालियों अन आ बाजू थी 1 लाख नी साहिब अल्लाह अकबर नाना तकदी मैदान जंग शुरू किया जाए। हुरत नारायण उदय थी गया था પણ હુરિત નારાયણ ઉદય થતા 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 જ્યારે રના દેવીએ દૂધનો કટોરો હાથમાં દીધો ને ઉદય થવું હતું ત્યારે હાથમાં દૂધનો કટોરો પીતા પીતા ઘડીક આળા કરતા એવું લાગ્યું એટલે રના દેવીએ હુરિતને પૂછ્યું રના દેવીએ રાંધલે હુરિતને પૂછ્યું કે આજ તમે આળા કરતા હોય એવું મને લાગે છે હુરિતને કે તમે આજ ઉગવામાં તમને કંઈક આળસ થતો હોય નકર તમારે ઉગવું અચૂક ઉગાનું આળસ નહીં તમને કોઈ આળસ ન થાય આજ કેમ આળસ કરો છો અને તેથી હુરિત નારાયણે રણાદેને કીધું તું કે આજ હિન્દુય અર્ક યુદ્ધે ચડી રહ્યો છે હિન્દુસ્તાનનો એક સૂર્ય આજ યુદ્ધના મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે અને ઈ હુરિતને કાંઈ થઈ જાય ઈ અસ્ત થાય ને તો મારે અડધેથી પાછું વળવું પડે એટલે એની પહેલા હું તૈયારી કરું છું કે જાઉં કે ન જાઉં હિન્દુય અર્ક યુદ્ધમાં ચડી રહ્યો છે પણ ઉગું તો પડે સપ્તાસને છૂટો મૂક્યો અરુણે રથને હાક્યો હુરજના રથને એ સપ્તાસ 7 ઘોડાનો રથ જયારે છૂટો એક ચક્રી યુદ્ધ એક ચક્રી જે રથ છે હુરજનો એનાથી હારતો થયો અને આ બાજુ અલ્લાહ અકબર નાના તકદી યુદ્ધ શરૂ કિયા જાય મેદાન જંગ શરૂ કિયા જાય અસલામ અલેકુમ મહેબૂબ સુબ્બાની અસલામ અલેકુમ કુદબ રબ્બાની અસલામ અલેકુમ મહેદુન જિલ્લાની યુદ્ધ શરૂ કિયા જાય અને આ બાજુ હર હર મહાદેવ હર અને શક્તિને યાદ કરી મહારાણા પ્રતાપે પ્રથમ શૈલપુત્રી દ્વિતીય બ્રહ્મચારિણી ત્રીજમ ચંદ્રગંતા ચતુર્થમ કુષ્માંડા પંચમી સ્કંદ માતા છઠ્ઠી કાત્યાયની સાતમી કાળરાત્રી આઠમી મહાગૌરી નવમી સિદ્ધિદાત્રી આ ભગવતીઓ ભેરવ્યું આજે આવી તાજો ખપર ભરવાને માટે હવે કદાચ તમને આવો ખપર ભરી દેવા વાળો કોઈ રાજપૂત મળે કે ન મળે ચેતક મંડ્યો ડાબલા ઉપાડો બાગડદા 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 ધમાપડ બાગડદા ધમાપડ બાગડદા બાગડદા મારો 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 બાકા શીખ જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતર્યા હા તો તોડિયા પાંજરા વાળા હાકળથી બાગ છૂટ્યા બાંગ બોલી ગામડામાં થઈ હાક બાગ ગાના છૂટા છીગા જમુ જાળા બસુટા પહેના જાણે તું નાસ માન કે ના ફૂટા તમે તાક અને જાળા ફાળા તેગ વાળા પલ્લે કાળા વેર જગા પાડ વાળા રંગા ગાળા ઈ તૂટે ઢૂંઢ દીધા ડાળ ખળગે રગત બહતી ખાળ બેતા દજ ઉમરદાન મેફત મોખડો હનુમાન તૂટે ઢૂંઢ ત્યારે દેવા મંડાણા મહારાણા પ્રતાપનો ચેતક રાણાના હાથમાં જોટાની તરવાર છે શડાપ 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 બે બાજુ દહ દહના માથા વાળતી જાય છે બાગડદા બાગડદા ચેતક જાય છે ચેતકને મોઢા ઉપર હાથીની હૂંટ લગાડેલી છે અને જાય છે ચેતક એમાં હોનાની અંબાડીની માથે બેઠો બેઠો અકબરનો દીકરો સલીમ બોલ્યો આવતો જાય છે ખકડાટ આવતો જાય હિન્દુસ્તાનના રાજપૂતોના માથા કપાઈ જોતો જાય છે રાણાએ વિચાર કર્યો કે મારા યુવાનના માથા કપાઈ સલીમ આનંદથી વિનોદમાં હહે છે અને આનંદ કરે છે હવે સલીમને નો રેવા દો એ નો રેવા દો એવી તૈયારી કરી તા આ બાજુથી બહલોલ ખાન બોલ્યો આતે હુએ કાફિલ હિન્દુ કુત્તે કો કાટતે રહો હિન્દુ કુત્તે કો કાટતે રહો એ અવાજ રાણા પ્રતાપના કાને પડ્યો પણ ગાંડી ગીરનો કેહરી જટાળો સિંહ જો એમ આમ જટા ઝાટક્યો જાઉં તો સલીમની માથે પણ બહલોલ ખાન બોલ્યો ચેતકની લગામને ખેંચીને કીધું ચેતક ચેતક તારા લાબલામાં હિન્દુ પાછાઈ છે ચેતક તારા લાબલામાં ભારતની દીકરીની આબરૂ છે અને ચેતક ધણાટી મંડો કરણ બાગડતા 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 બગાક જમ કરતો ચેતક આવ્યો એ આવારાન પત્તાકો દાવારાન પત્તાકો ઘાવારાન પત્તાકો અને જાવારાન પત્તાકો એટલી ઘડીમાં મહારાણા પ્રતાપની ક્યારે હાંગડી આ હાથમાંથી આ હાથમાં આવી ગઈ ક્યારે હાથમાં બરસી આવી ગઈ બરસીનો ઘા કર્યો બહલોલ ખાન નું માથું મસ્તક કાપી અને પાછી બરસી વળી ત્યારે બહલોલ ખાન ના પેટમાં ગઈ આફરામાં આંતરડા બહાર કાઢીને બરસી નીકળી એક વાત આપને કહી દઉં શિવાજીએ અફઝલ ખાન ને માર્યો એ છાતી પકડીને શીરી નાખ્યો લોઢાના નોર રાખ્યા હતા શિવાજીએ કારણ કે એનામાં દગો કરવામાં આવ્યો હતો કે સમાધાન કરવાનું પછી દગો કરવા માટે મારવાની તૈયારી કરીને છાતી શીરી એક હાથે છાતીમાં માઉસ પકડી માંસ શીરી અને ઊંચો ઉપાડીને ઊંધો પછાડી નાખ્યો હતો અફઝલ ખાન ને શિવાજી મહારાજે એ અફઝલ ખાન નું વજન ટોપ સાથે બખ્તર સાથે હથિયારો સાથે 9.5 મણ વજન હતું અફઝલ ખાન નું એક હાથે ઉપાડીને ઊંધો નાખ્યો હતો આ કોઈ અતિશય યુક્તિ નથી આપણા ઇતિહાસો વાંચી ત્યારે આપણે તો ઘણા આટણ બધા એવું જ છે આ બધું ખોટું છે આ બધું ખોટું હવે એને ખબર જ નહીં એના માટે બીજું તો શું કહેવું એમ મને પૂછ્યું મને કે આ બધા રાણો શિવાજી પ્રતાપ રામ ને કૃષ્ણ ને આ બધું સાચું છે મેં કીધું મને કે આ બધા આય છે મેં કીધું તારું નામ હું મને કે ફલાણો નામ નથી દેતો મેં કીધું તાર બાપુનું નામ તો કે ફલાણો એના બાપુનું નામ તો ફલાણો એના બાપુનું નામ તો ફલાણો મેં કીધું આ બધા આય છે મને કે એ તો હોય ને મેં કીધું તો આય હોય આમાં શંકા કરવા જ ન હોય
बहलोर अफजल खान ने शिवाजी फसाड़ी ऊंधो एक हाथे नाखो तो एनु वजन हाड़ा नव मण जो हाड़ा नव मण हतो पण बहलोल खान ने राणा प्रतापे बरसी थी कापी अने बरसी भरावी उपाड़ी ने हाथी माथे थी हेठो नाखो तो ई बहलोल खान नु वजन 19 मण हतो बख्तर साथे अने टॉप साथे 19 मण वजन हतो नाखो हेठो પણ આંતરા કાઢીને બરસી આવી એક હાથમાં હાંગડી ફરતી દીધી ચેતક ઘોડો એ પાછો વળ્યો ઝાલા માનસિંહ ઝાલા માનસિંહે માથેથી સતર લઈ લીધું આખો એને બચાવી લીધો રાણાને ઘેરાઈ ગયો તો બારદું ચોવી અંગ્રેસકો તેના ભાલા ફળાક ફળાક ફરાળ ફરાળ કરતા ચેતકને પોરવી દીધા ડાબલામાં આંતરડા ચેતકને આવવા મંડાણા ચેતક પાછો વળ્યો અને હાકેમ ખાન સુરી નામનો મુસલમાન સેનાપતિ રાણા પ્રતાપનો હતો કુકદી કુક સમજાવી જો આવું બહુ કોમવાતની ઓલી વાતું કરતા હોય એને ઘણા બોલવા બીવે હિન્દુ ધર્મનું કંઈક હોય કે હું તો એકચ્યુઅલી મારે રાજકારણમાં છું એટલે મારે કોઈ જ્ઞાતિવાદ ન કરાય આમાં જ્ઞાતિવાદ ક્યાં છે હાસા ઇતિહાસો ગયો હાકેમ કાસુરી નામનો મુસલમાન ચેતકની લગામને જઈને પકડી અને કાટવા માટે રાણાને આવ્યો હતો એ કાટવા માટે ચેતકની લગામ પકડીને માહિતી દુશ્મનનો ઘાથિયો મોગલ સેનાનો માથું કપાઈ ગયું હતું અને વાળ હુડતો જતો હોય હારો મજૂર જેમ કાંતો લઈને હેરડીનો એમ હાકેમ કાસુરી માથા કાપતો કાપતો ચેતકની લગામ ખેંચીને એને બહાર કાઢવામાં હરવા રહ્યો તો સાહેબ આને યાદ ન કરી તો પાપ લાગે સાહેબ આમાં કોમવાદની વાત ક્યાં આવી છે આમાં ક્યાં કોમવાદની વાત આવી એ હાકેમ કાસુરી મુસલમાન આયામ પાલું ભાંગી ગયું છેલ્લે અને એ પોતે તો માથું કપાઈ ગયું એટલે પોતાનું મૃત્યુ થયું અને ભાલું અહીંયા ભાંગી ગયેલું એ ભાલુનો કટકો અંદર રહી ગયો દફન વિધિ કરવી હતી છેલ્લે એટલે કટકો નીકળે નહીં કોઈ રીતે અમર ખેંચતો હતો રાણા પ્રતાપનો દીકરો કટકો નીકળે નહીં એટલે અમરે કીધું છાતી ઉપર પગ દઈને બાવજી કે હું કાઢી લઉં આ ભાલું નીકળતું નથી તેથી રાણા પ્રતાપ ઊભો થઈ ગયો કે લાય હું કાઢી લઉં અમર કારણ કે હું રાણા પ્રતાપ જીવું છું કોના બાપની ત્રેવડ છે કે મારા હાકેમ ખાનની છાતી ઉપર પગ દિયે ભલા માણસ આવું કોક સંભળાવજો તો ખબર પડે આ પાઠી પુસ્તકમાં તો હવે આવું કઈ રહ્યું નથી હારી હારી વાતો હતી વહી ગઈ મેં એવું ક્યાંક જાણેલું કે ભાઈ પાઠ્યપુસ્તકમાં આ બધા ઉજળા ઇતિહાસો કેમ વયા ગયા તો જે તે વખતે ફરિયાદ દિલ્હી સુધી ગયેલી વર્ષો પહેલા તો દિલ્હીથી એ વખતે જવાબ આવેલો કે યે સબ બાગી થે આ બધાય બાગી એટલે બાધોડકા હતા એટલે એના ઇતિહાસ કાઢ નાખ્યા યે સબ બાગી થે ને આ ખાનદાનના દીકરા પછી કે તમે આવું શું કામે બોલો છો તો મારે બીજું શું બોલું આમાં આમાં ક્યાં વાત રહી મેં ઓલી ઘણી વાર વાત કીધી જુનાગઢ મેં વાત કરેલી 2-3 વર્ષ પહેલા કોર્ટમાં પ્રોગ્રામ અને જજની હાજરી વકીલો પોલીસ ખાતું બધું અને દિવસનો પ્રોગ્રામ 15 ઓગસ્ટનો અને 1.5 કલાક મારે બોલવાનું જજ વંદન કર્યા પછી તો હું બોલવા માંડ્યો આવી રીતે રાણા પ્રતાપને હું ધીરો ધીરો લઈ આવ્યો અને મારો 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 બાકા જીક હાથી વગરની હુંડી વગરના હાથી ધડ વગરના માથા માથા વગરના ધડ બાટકો બોલ્યો મારો મારો માર માર બાકા જીક વાતાવરણ એવું થઈ ગયું જજ થી ન રહેવા ઉભા થઈ ગયા ને અમારે વકીલ છે પીડી ગઢવી છે એને ધીરે ધીરે કઢવીને કે એકચ્યુઅલી આવી વાત ન કરાય એકચ્યુઅલી વાતાવરણ એવું થઈ ગયું આમાં કોમ વાત થાય ને અત્યારે ઉપડે તો મારે શું કરવું આ કોઈ જોક્સ નથી હકીકત બનેલો આ બધા હતા સાક્ષી છે એ કે આને કયો એ રાણા પ્રતાપની વાત કરે એ બંધ કરીને બીજું કઈક બોલે પોચું આપણે ગલગલિયા થાય પોચું એટલે મને કહેવામાં આવ્યું ઓ હકીકત મને કહેવામાં આવ્યું મને ચીઠી મળી કે રાણા પ્રતાપની વાત અહીંથી બંધ કરો પૂરી ન કરતા અને નિયમે પછી કોર્ટમાં જે કીધું એ હું આપને કહું છું જજની સામે કીધું એ કહું છું મેં કીધું વાત સાચી છે જજ સાહેબની અને આ બધું આવું વાતાવરણ થઈ ગયું છે એ વાતે સાચી પણ અત્યારે મેં કીધું મારો રાણો વચમાં છે યુદ્ધમાં વચ્ચે છે બહલોલ ખાને માથે હથિયાર ઉગામી લીધું છે રાણાનો ચેતકના આંતરડા મેં કીધું ડાબલામાં આવી ગયા છે ચેતક ગવરાઈ ગયો છે હવે મેં કીધું હું રાણાની પાસે બહલોલ ખાનને ન મરું તો બહલોલ ખાન મારા રાણાને લગાડી દે અને હું ચારણ તરીકે સહન ન કરી શકું અને માર્યા પછી મારી વાત પૂરી કરી સાહેબ જૂનાગઢની કોર્ટમાં જજની સામે મારા રાણાએ બહલોલ ખાનને ઊંધે કાઢી નાખ્યો 302 હા અને પછી મેં કીધું ઈ મારે અહીંયા કેવું છે પછી મેં કીધું જજ સાહેબ ને ખબર હોય કે નહીં મને ખબર નહીં પણ કોકદી રાણાને વાંચજો એની સેનામાં કેટલા મુસલમાન હતા કોકદી શિવાજીને વાંચજો એની સેનામાં કેટલા મુસલમાન હતા કોકદી ટીપુ સુલતાનને વાંચજો એની સેનામાં કેટલા રાજપૂતો હતા ગરાહાટુ યુગોથી યુદ્ધ થતા આવે છે આ ખરેખરી કોમવાદ તો આ ભોગાઓએ હુડતાલી પછી ઊભી કરી છે ભારતને વીખી નાખ્યું છે આટલું બધું પહેલા નહોતું
गाडा ना पई जेम गड़े कथन बियारा केण नफरे हामू नागरा वाला थारा वेण क्याक वंदे मातरम नु गीत चाले क्याक माता ना मूळ बेटा बुखाड़े दगाबाज खोटी ठरी राजदारी हवे एक तारो भरू हो मुरारी जुओ प्रजा ने केवी उल्लू बनावी वेचा बोर एने तरबूज बतावी अने नचावी रिया माकड़ा ने मदारी हवे एक तारो भरू हो मुरारी आज आ कहे से काल ना कहे से धड़े जीवड़ी कोई नी क्या रहे से मोटा मोटा भाषण करी नाखे ऐसा कारण वैसे बीजे दी माफी मांगतो है एक्चुअली काले जे मैं कीधु मैंने कल जो बोला वे मैं छोरी मुझे सुख हो गई थी वो शब्द मैं वापस लेता हूँ अरे तने करड़े काळोतरो ना गाहू दोरडू से पासु खेसाई हूँ मारा शब्दों पाचा खेसू छू आया सियण संतान वीर जुरे राखे अन ओली भूननी भूनना जेने राखे थाती देश ने बेई बाजू खुवारी हवे एक तारो भरू हो मुरारी एटले हूँ आपने कही दो आ वात टूक में वात करी दो બહલોલ ખાન ને મારી નાણા પ્રતાપ ની બરસી પાછી વળી હોપો પડી ગયો યુદ્ધ બંધ કયા જાય યુદ્ધ બંધ કયા જાય સેનાપતિ કો માર દિયા યુદ્ધ બંધ કયા જાય સિપે સાલારે જંગ કો માર દિયા અને આમ રાણા પ્રતાપ ની એક હાથમાં હાંગડી ને એક હાથમાં બરસી ફરતી હતી ને એમાં આંતરડા લબડતા હતા એ આંતરડા જોયા એટલે ઓલા કવિઓ જે મેં વાત કરી ને પિંજરામાં બેઠા હોય એમાં ટોડરમલ કવિવર ગંગ ને દુરસાજી આઠાન એ કવિઓ પિંજરામાં બેઠા હતા એમાં ટોડરમલ ની રાડ ફાટી ગઈ ટોડરમલે દુરસાજી આઠાન નામના ગઢવી ને ચારણ કવિને કીધું ટોડરમલે શું કીધું દુરસાજી કે આ ખાઈ વેસા કે રાણારી બરસી કેસી લગી રે વેસા દુરસાજી કે હા શું છે ટોડરમલ કહે છે કે દુરસાજી રાણાની બરસી કેસી લગી રે હું બોલાય તું બોલે રહ્યો રાણાની બરસી આતરા લબડે છે કેવી લાગે હું કહું કે તું કે છો દુરસાજી કીધું હું બોલે રહ્યો હું ચારણ વાસા હું કહું છું માર હું ચારણ છું હું ગઢવી છું મારે કેવું છે કે કેસી લગી રે છે દુરસાજી આધાય દુહો કીધો કે બાહી રાણ પ્રતાપરી બરસી લચપચા નાગણ જાણે નિહરી અન મુહ ભર્યા બચ્ચા નાગણી પોતાના બચલા મોટામાં લઈને લોસકોન ભૂણમાંથી નીકળે એમ રાણાની બરસી તેથી નીકળી અવારાન પતાકો દાવારાન પતાકો જાવારાન પતાકો અને ગાવારાન પતાકો જય ભગવાન.